प्रवास में जो भक्ति भली जाए तो यात्रा थी जाए, मकान में भक्ति भली जाए तो मंदिर थी जाए, अने भोजन में भक्ति भली जाए तो प्रसाद थी जाए। તમે હરિનું સ્મરણ કરતા કરતા કોચીન જાઓ તો કોચીન તમારી યાત્રા છે, તમે શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા તમે ત્રિવેન્દ્રમ જાઓ તો ત્યાં તમારી યાત્રા છે, બાકી બરફના ગાંગડા અને ઢેફલા અને ડબરા ભરીને હરદ્વાર ઋષિકેશ જાઓ તો તમારો પ્રવાસ છે સાહેબ। અને ભોજનમાં ભક્તિ ભલી જાય એટલે પ્રસાદ થઈ જાય, તમે જો હા સતનાની કથામાં જે શિરો કરે, હવે જો સતનાની કથા છે ને એ કથામાં લગભગ પ્રસાદ માટે આવે માણસ, બોલો એમાં અમારા ગામડામાં તો છે ને એવા કરુણ હોકારા આપે, હવે દાદ આપે પણ કરુણ દાદ આપે, ગામડાના ભાભલા આવે બધા, અને લાઈટું તો હતી નહીં, નીકળે દીવાને બેઠા હોય ટેકા દઈને અરે રે એમ કરે, એમ કે કલાવતી આવી હજી પ્રસાદ કઈ આવે, હા વળી અરે રે આ તો કઠિયારો આવ્યો હજી। અને અમારે ગામડામાં સતનારાયણની કથામાં પ્રસાદ હોય ને એમાં શેરડીની ગંડેરી હોય, શીરો હોય, કેળા હોય, પોપિયા હોય, દ્રાક્ષ હોય અને અંધારું હોય, એટલે શીરો અને ગંડેરી બેય મોટા હોય જાય, શેરડીની ગંડેરીનું બટકું, શીરાનું કોળિયો બેયમાં, હવે હું માલિકો જવા દેવું, હું બારું કાઢવું, મુશ્કેલ થઈ પડે ને, હું કરું શેરડીની ગંડેરીની બારી કાઢવી તો શીરો વયો આવે, શીરાની અંદર જાવ તો ગણેશ નો છોતો હોય જાય ફેરો, એટલે આમ આમ આમ, એટલે સતનારાયણની કથામાં જે શીરો બનાવે, ભાગવતની કથામાં જે શીરો બનાવે અને અને મહેમાન આવે તે શીરો બનાવે, તમે જો બહેનો બે શીરા બનાવે, બહેનો બનાવે ને, હવે રીતમાં કોઈ ફેરફાર નથી, એની ખાંડ એ જ રવો એ જ ચૂલો એ જ બનાવનાર બાય, પણ ભાગવતની કથાનો શીરો સતનારાયણની કથાનો શીરો એને આંખે અડાડીને ખવાય, ઓલો ઉભે ગળે ખવાય, કારણ કે ઓલો વિટામિન વિનાનો છે, હાવ આમાં ભક્તિ ભલી ગઈ, હા આમાં રસોઈની વાત આવી ને એટલે મને એક વાત યાદ આવી કે આપણે માણસ કેટલું ખાઈ શકે મહત્વ નથી, પણ એને કેટલું મચે પચે છે મહત્વનું છે, અને પૂજ્ય વિપુલભાઈએ કાલે કીધું તું કેટલા વર્ષ જીવો એ મહત્વનું નથી, કેવું જીવે છે એની દુનિયા નોંધ લે છે, કેટલું વાંચે છે મહત્વનું છે ને કેટલું સમજાય છે મહત્વનું છે, હા હવે સાંભળજો, અમારે ભૂપતનું બારવટું હાલતું હતું ને કાઠિયાવાડમાં જગુભાઈ, તે છાપામાં સમાચાર આવ્યા ફૂલછાબમાં કે ભૂપતે બે જણા નાક કાપ્યા, એક જણો છાપું વાંચીને કે ભૂપતે બે જણા નાક કાપ્યા, આજે મૂકીને પાછો બીજે દી આવીને છાપું હાથમાં લઈને કે ભૂપતે તો આજે બે ના કાપ્યા, તે ત્રીજે દી આવીને કે ભૂપતે તો આજે બે ના કાપ્યા, ભૂપત તો વાહે પડી ગયો, વેપારી કે એક જ દી કાપ્યા, એને તું એનું છાપું ત્રણ ત્રણ દીથિયા ઉપાડશો, તું ત્રણ ત્રણ દીથિયા કાપશો અહીં મારી દુકાને, ભૂપતે તો એક જ દી, તું તારીખ તો જો, તારીખ તો જો, તને સમજાય છે કે નથી સમજાય, કેટલું ખાઈ શકે મહત્વ નથી અને કેટલું પચે છે, ઘણા ખાય બહુ બહુ ખાય, પાછા બનાવટ કરે ને એ તકલીફ બહુ બહુ બનાવટ કર્યો, દહ દહ લાડવા ખાઈ જાય ને પછી હું કે ખબર મિષ્ટાન તો મો ભાંગી નાખે, મો તો ગરધણીનું ભાંગ્યું, તે કોઈની વાહે વધવા દીધું નથી ભણના દીકરા, અને અને ખાવા બે એટલે ખીચડીમાં ખાડા કરીને બે, સમજ્યા, એક મહેમાને આમ ખીચડીમાં ખાડો કર્યો ને એટલે ગરધણી કીધું તમે ઘીરે ખાડા કરો બાર ગામ જાવ, આ ખાડામાં આખું ઘર ઘર પડીએ તો બુરાય એમ નથી, આ ઘી કેમ બોરવું હોય એમ, અને આ ખાડો ઘીનો તમે કર્યો તમારે સમાધિ લેવી આમાં, અને હા કે હવે આપણા ભાડામાં ઘી પીરવાનો વારો આવ્યો એટલે આમ તો આમ તો આડાવડું જોયા કરે, આ નળિયા હમણાં બદલાવ્યા લાગે, તારી પાંચ વિશેના લઈને બદલાવ્યા, અહીં હેઠું જો ને અહીંયા ઘી રેડવું, પણ બનાવટ ઓ હો, ઘણા લોજમાં જમવા જાય ને, જો આને તો અનુભવ છે રતિભાઈ ને જગુભાઈ ને, તો ઘણા લોજમાં જમવા જાય ને પછી જેનો બહુ ખોરાક હોય ને એના પૈસા જ હોટલ વાળો ન લે, લોજવાળો પૈસા ન લે, એનું સરનામું લઈ લે, અને દીકરાના દીકરાને દેતો જાય કે આને ન ચડવા દેતો કોઈ દી, બહુ ખાયો, હા એક હોટલમાં તો બોર્ડ માર્યો, સમજ્યા,
તમારે પૈસા દેવાની કોઈ જરૂર નથી, તમે નિરાતે જમી લ્યો, તમારો દીકરા દીકરો આવીને પૈસા દઈ જાય. લિખતીન મેનેજર. બીજી વાર વાંચ્યું, તમારે પૈસા દેવાની જરૂર નથી, તમારા દીકરા દીકરો આવીને પૈસા દઈ જાય, તમે નિરાતે જમી લો. લિખતીન મેનેજર. તો એને એમ થયું આપણા ક્યાં લગ્ન નથી આ હોય લો કે હાલો ને ઝપટ બોલાવીએ. ઉભે ગળે ખાધું, 500 રૂપિયાનું બિલ આવ્યું. તો કે કેમ? તો તમારે દાદા જમી ગયા હતા ને એ તમારે દેવાનું છે. આવા ગાળિયા કર્યા, આવા ગાળિયા જબ ના કહેવાય ને. બે જણા બજારમાં આવેલા હતા, ભૂખ્યા હતા. એક જણો કે રોજ આવે જમી લઈ. તો એટલે કે હા એમ કરીએ. બે ભાઈઓ હતા, તો બે બોર્ડ આવ્યા, શાકાહારી અને માંસાહારી. એટલે નાના મોટાને કીધું શું કરશું કે શાકાહારી મજા, હોમાનો મજા આવે. એમાં ગયા પાછા બે બોર્ડ આવ્યા, ચોખા ઘીમા ને વેજીટેબલ ઘીમા. તો કે ઓલે નાના મોટાને કીધું શું કરશું? તો કે ચોખા ઘીમા જેમ હોમા તો ગલા ધોમરા જેવા થઈ જાય, ગલા ધોમરા જેવા થઈ જાય. વેજીટેબલ તો સારું થયું બંધ થઈ ગયા, ગળા પકડી લેતા હો. શિવરાતને મેળામાં આવે ને ભાઈ, ઉતારા ઉતારા બુંદી કાતરે ને ધૂળ ચડે ને પછી ભજનીકોના ગળા બે પાડા રણકતા હોય એવા અવાજ થઈ જાય. એ ગળા ધોવાના જેવા થઈ જાય. એમાં પાછા ગયા હતા, પાછા બે રોકડા ને ઉધારે. ઝીણકાઈ મોટા ને કીધું શું કરશું? ઉધાર માં જાય. ઉધાર માં ગયા રોડ ઉપર હોંહરવા નીકળી ગયા. લોજ રહી ગઈ વાહે. એટલા કે લોજ ક્યાં તો કીધું વાહે રહી ગઈ. પાછા વળ્યા બોર્ડ લાગી ગયો, રજા સેવા અંદર આવવાની મનાય છે. આવા ગાળિયા ત્યાર કર્યા. પણ ખાઈ ખોરાક ની વાત મારે તમને કેવી, મને પ્રાણભાઈ યાદ આપી નહીં. એમ માણા ખાય બહુ, ભલે ખાય પણ બનાવટ બહુ કરે. એક ભાઈની ઘરે જમવા મહેમાન બેઠો ને, લીંબુ જેટલો શીરો આપજો મને. ગરધણી કે ઘરના ઘીનો છે ને તમે નિરાત? નહીં નહીં નહીં, મને લીંબુ જેટલો શીરો આપો ને. એટલે ગરધણીએ મહેમાનની થાળીમાં ખરેખર લીંબુ જેટલો શીરો મૂક્યો. મહેમાનને મીઠો લાગ્યો. મહેમાન ગરધણીને કે તમારે એવડે એવડે લીંબુ થાય અહીં? હેલો એટલે ગરધણી કે લીંબુ કેવડા હોય? પણ કે હાવ અવડ્યા અવડ્યા છે. કે લીંબુ તો અવડ્યા જ હોય. તો આવો અમારી કોઈ તરબૂજ તરબૂજ જેવડા લીંબુ બતાવો. તરબૂજ જેવડા લીંબુ તારા બાપ દુનિયામાં ન હોય. તારે શીરો જોતો હોય તો કે તો વધારે લ્યાવી દે. પણ હવે સાંભળજો, અમારે ત્યાં એક જણો એક પાલીની છૂટી લાપસી ખાઈ જાય. અને આ બેનું દીકરી બેઠી લે, ખાસ કહું બાઈ માણસના જીવનમાં અઘરામ અઘરી કોઈ રસોઈ હોય ને તો લાપસી છે. હા, અને એ આપણા દેશમાં હજી રિવાજ છે કે દીકરાને વહુ પરણી ના આવે તો નિવેદની લાપસી એને કહે કે વહુ તમે કરજો. હા, તો તું કરી તો હું વાંધો. તે અટાણું હતી તો કરી, 40-40 વર્ષ ત્યાં તો ન કરવાની, ઘણી ન કરવાની કરી. હા હોઈએ, હવે તું ન કરી તો ન હાલે. નહીં, એની પરીક્ષા લેવી છે. જોઈ બધું શીખીને મા પાસેથી બધું આવી હોય તો એવી લાપસી બનાવે, ફૂંક મારો દાણો છૂટો છૂટો દાણો થઈ જાય, નકર લાપસીનું આખું કુટુંબ ભેરું રહીએ. એને થાળીમાં લીવી, ચાર જણાને હાજરી જોઈ, બે ટોપી પકડે ને બે માલિકો ખેંચે ત્યાં થાય. અમે એક ભાઈની ઘેરે જમવા ગયા ને, ત્યાં આવી રબડ જેવી આવ ચીકણી લાખ લાપસી પીરહાણી હો. તો અમે તો રબડની જેમ મીઠા ચાવવા. પણ અમારી યાર એક ભાઈ હતા, એણે તેમાંથી હાંઢિયો બનાવ્યો. ઊંટ ઊંટ કે ને, ઊંટ કે હાંડિયો વળી આપણો છે ન્યાનો. ઊંટ બનાવ્યું હો, માથે અસવાર ને હાથમાં નાકર ને. એટલે મેં આમ ઠોહો માર્યો, મેં જમી લ્યો. મને કે જીમા જેવી નથી આ, આ અડધી રીતે ગમે ત્યાં લઈ જાય. હા, આ ઊભી થાય પેટમાં. તો મેં તમે નહીં ખાઓ? મને કે હું નહીં ખાઉં. મને કે હજી ગરદણી મૂકી જાય તો પાડો કરે એમાંથી, પણ ખાય નહીં. હવે આવી છૂટી લાપસી અમારે ત્યાં એક ભાઈ ખાઈ જાય. છૂટી લાપસીની એક વ્યાખ્યા છે, પહેલાં ભૂખો પીરહાય, પછી ખાંડ સુખી માણો હોય તો નકર ગોળ ને પછી ઘી પીરહાય. હવે છૂટી લાપસી પીરસી ગરધણી મહેમાનની થાળીમાં, અને ઘરમાં ગોળ લેવા ગયો, થાળીમાં ભૂખો નહોતો. બોલો, ભૂખો ખાઈ ગયો લુખે લુખો. પછી ગોળ મૂકીને ઘરમાં ઘી લેવા ગયો, થાળીમાં ગોળ નહોતો. એક ભેળું ન થવા દે. અને પછી ઘી મૂકીને ઘરમાં લાકડી લેવા ગયો, તો ઓહરી મહેમાન નહોતો. ઉયો ગયો વંડી ઠેકીને ઉયો ગયો. હું એક એક વાત કરું. મારા પાડોશમાં એક ભાઈ રહે ને,
એક તમને બધાને એક એક વણમાગી સલાહ દઉં. કોક વાર પુરુષને ઘરમાં એકલા રહેવું હોય ને તો કા મિત્રને જમી લેવું ને કા લોજમાં જમી આવું, હોટલમાં જમી આવું. પણ પુરુષને રસોઈ ન આવડતી ને રસોઈનો સાળો ન કરવો, હો એને રહોડામાં કરવું જ નહીં, હો બહુ ભૂંડો લાગે, ગાંડો ઘરી ગયો એમ. કારણ કે ક્યાં હું પડ્યું તો એને ખબર ન હોય. પછી હળદરના ચટણીના મીઠાના પડીકા આમ ખોલીને બેઠો હોય, દિવાળીની રંગોળી પૂરવા બેઠો હોય એમ, અને પાણીના કરશિયા ઢોળાય, હોડકા તરે, પડીકા તરે. હવે અમારે પાડોમાં આ ભાઈ રહેતા હતા ને, એને આવું તો કાંઈ ન કર્યું, પણ હુખડી કરીને બેઠો વળી, હુખડી હુખડી એ ભડભડિયા પ્રાઇમસ ઉપર, બોલું ભડભડ ભડભડ કરે ને એની ઉપર, તે એવી તણાઈ ગઈ ભાઈ હુખડી, તે એનાથી ચવાણીની મને બિલકો પહાડમાં પાડોમાંથી. મને કે આવો આવો ગઢવી કોકવાર આવો, મીઠામો કરો. મેં કીધું આ કોઈ દી કૂતરાને ઘરવા ના દે ને મને લઈ જાય, આમાં કંઈક ભેદ લાગે છે. એટલે હું ગયો એટલે મને બે ઢેફલા દીધા, પણ મારાથી સવાણા મેં તો નાખી દીધા, પણ કોકને માથા મારો નવ ટાંકા આવે ભાઈ. હા મેં તો નાખી દીધા ને, હું તો બીજે દી જોઈ નીકળ્યો, ઢેફલા પડ્યા, પણ કૂતરું એને બે દાંત મૂકીને ઉઈ ગયું. હવે આપણું શું કામ આવે એમાં. એટલે પ્રવાસમાં ભક્તિ ભલી જાય તો યાત્રા થઈ જાય, ભોજનમાં ભક્તિ ભલી જાય તો પ્રસાદ થઈ જાય, મકાનમાં ભક્તિ ભલી જાય તો એ મંદિર થઈ જાય સાહેબ.